દરગાહોમાં થયેલી તોડફોડ મુદ્દે આજે મુસ્લિમ સમાજ દ્વારા ભુજમાં વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મોડે મોડે કોંગ્રેસે પણ મુસ્લિમ સમાજને સમર્થન આપ્યું હતું. કચ્છ કોમી એકતાના પ્રતીક તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતો છે, હંમેશા હિન્દુ મુસ્લિમ સમાજ ભાઈચારાથી રહે છે, ત્યારે થોડા સમયથી મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો પર તોડફોડ અને નુકસાની થવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા વારંવાર માંગ કરાઈ હતી. તેમ છતાં હજુ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માટે માંગ કરી હતી, જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેશ મહેશ્વરી, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા વીકે હુંબલ, ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય કિશોરસિંહ જાડેજા, નગરસેવક ગની કુંભાર, રફીક મારા સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. ભવાની પર જગ્યાની જે નુકસાન થયું, ખરેખર કોઈ પણ દરગાહ ધાર્મિક જગ્યા છે એને આપણે નુકસાન થાય તો બિલકુલ વ્યાજબી નથી, એટલે મોટા મોટું કોઈને વાંધો હોય કે બીજું હોય તો એની રીતે કોર્ટમાં પોલીસમાં લડી શકે છે. તો આ રીતે એક અશાંતિ પેદા કરવી, જેને પણ વાંધો હોય અને આ ધાર્મિક નાસ્તિક માણસો એ જ આવું કરે, પણ આના માટે તાત્કાલિક પોલીસ એને છોર સુધી પહોંચે અને એને સજા મળે તો આપણો કચ્છનું વાતાવરણ ન ડોળાય અને ખોટો વિખવાદ ન થાય અને અશાંતિ પેદા કરે. આમાં જે માણસો નિર્દોષ માણસને લેવાના કા દેવાને એક અશાંતિ પેદા થાય, કોઈ કામે જતું હોય રાતના ગમે જ્ઞાતિના અને આ એક ખોટા અંદરોંદર ડખા થાય, વેમ થાય, એટલે એના માટે આ લોકો મુસ્લિમ સમાજે નક્કી કર્યું કે આયોજન પત્ર આપવું છે તો અમારી ચૂંટાયેલા પ્રતિનિધિએ જવાબદારી બને છે કે એમના સાથે રહીને શાંતિ રીતે આયોજન પત્ર આપીએ અને પોલીસ દ્વારા ખરી તપાસ થાય અને જે ગુનેગારો છે એને તાત્કાલિક પકડે સજા આપે. કચ્છ જિલ્લો હંમેશા શાંતિપ્રિય અને ભાઈચારામાં રહેનારો આ વિસ્તાર છે અને દરેક સમાજ દરેક વર્ગ સાથે રહી અને જીવન જીવતા હોય છે. આવા સંજોગોમાં છેલ્લા ઘણા સમયથી જે ઘટનાઓ બની રહી છે અને ધાર્મિક સ્થળોને નુકસાન કરવાની જે હીન કૃત્ય થઈ રહ્યું છે, આવી ઘટના ન બનવી જોઈએ. આવી ઘટના થઈ છે અને વખોડીએ છીએ અને કોંગ્રેસ પક્ષે અગાઉ પણ માંગ કરી હતી, એસપી શ્રીને લેખિતમાં રજૂઆત કરી અને અમારી ફરીથી પુનઃ એ માંગ છે કે આ જે ઘટના બની છે એના તોમદારોની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ અને જે કોઈ આમાં પરિબળો હોય એને કાયદેસર કડકની કાર્યવાહી થવી જોઈએ. હું એક વાત ચોક્કસ કહીશ કે આપણો જિલ્લો છે એ દેશનો પણ સરહદી જિલ્લો છે અને આમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત અને કડક થાય જરૂરી છે. લાંબા સમય સુધી તોમદારો પકડાતા ન હોય ત્યારે ચોક્કસ છે કે સમાજની લાગણી દુભાતી હોય છે અને દરેક સમાજને આજે અધિકાર છે કે પોતાના હક અને અધિકાર માટે આજે આવતા હોય છે, પણ પરિસ્થિતિનું નિર્માણ જે થઈ રહ્યું છે એ પ્રમાણે કાયદો અને વ્યવસ્થા કડક બનાવવી જોઈએ એ ફરીથી અમે માંગ કરી.